નમસ્કાર દર્શક મિત્રો અબ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાનવી નિમાવત શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સ થી પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી મળશે ભારત રત્ન સૌથી ઓછું દેવું ધરાવતા ત્રણ મોટા રાજ્યોમાં ગુજરાત ને સ્થાન રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ચાર એપ્રિલ થી વાર્ષિક પ્રગતિનો પ્રારંભ હવે જોઈએ સમાચાર વિસ્તૃતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ અમારા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024 હજાર ચોવીસ બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા યુવા અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા ત્રણ લાખ કરોડનું લક્ષી બજેટ આપ્યું હતું આ વર્ષે ફરી એકવાર તેમાં દસ ટકાનો વધારો કરીને ત્રણ લાખ બત્રીસ હજાર કરોડની માતભર જોગવાઈઓવાળું બજેટ

સમૂહ સમારોહ સોની સમાજના પ્રમુખ કેતનભાઈ પાટળિયા તથા મીડિયા મીડિયાની શુભેચ્છા મુલાકાતમાં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ લાડલીના વિવાહની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ખબર જગતનું સરતાજ અબતક મીડિયા ચેનલ સંઘ દરેક સવાલો ભર્યા જવાબ પૂરા પાડતું મીડિયા ચેનલ એટલે અબતક મીડિયા ચેનલ જે અમે સમસોની સેના અબતક ચેનલને ઓફિસે આવ્યા છીએ સમસ્તસોની સેનાના આંગણે રૂડોર અવસર આવ્યો છે સમૂહ લગ્નનો અમારા કેતનભાઈ પ્રમુખશ્રી તથા કમિટી મેમ્બર્સ હોદ્દેદારશ્રીઓ પધાર્યા છે ચાર બે હજાર ચોવીસના રોજ જામનગર રોડ ઉપર રિયલ રિયલપડ પાર્ટી પ્લોટ ખાતે સમૂહલગ્નનું આયોજન જે થવા જઈ રહ્યું છે એની અંદર સાત દીકરીઓ પ્રભુત્વમાં પગલાં પાડી રહી છે વરવધુ નસનગાથે આનું અમે આમંત્રણ દેવા આવ્યા છીએ અને સમગ્ર સોની સમાજ છે આની અંદર આવે અને દીકરીઓને આશીર્વાદ આપે જે આપણે બહુ સરસ સવાલ પૂછ્યો છે આ પરંપરાની શરૂઆત તો અમે યુવાનોથી શરૂઆત થઈ છે અને આદિકાળ સુધી અમારા પછીની પેઢીઓ આ પરંપરા આમને ચાલુ રાખે અને અમારો મુખ્ય હેતુ છે સેવા સત્કાર્ય અને સંગઠન સમાજની સેવા થાય સેવાથી વિશેષ અમારું બીજું કોઈ કાર્ય નથી અને જે ગયા વખતે અમે પહેલાં સમૂહ લગ્ન હતા એની અંદર સાત દીકરીઓના પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ વર્ષે બીજું આયોજન કર્યું અમારી મેક્સિમમ ગણતરી હતી અગિયારની પણ છતાં અગિયાર જ દીકરીઓ જોડાણ જેવું છે આની અંદર અને ભવિષ્યમાં બીજી દીકરીઓ જોડાય એવી અપેક્ષા કરિયાવારમાં અમે દીકરીઓને આપ્યું છે ફ્રીજ કલર ટીવી સીવવાના સંચા સોઈંગ મશીન એર કુલર આવી વિવિધ આઈટમો છે ઘરકંટી ઓવન કરકંટી સમાજની અંદર પેટા જ્ઞાતિઓ છે અમારા પ્રચારક ભગત સાહેબ અવારનવાર કહે છે કે આપણે અટક લખાવીએ છીએ તો અટક ફક્ત લગ્ન અને દસ્તાવેજ કરી ત્યારે જ લગાવો બાકી મારું નામ તો મનીષ સોની

સ્વયંસેવકો જોડાયા હતા મોડી રાત સુધી રાજની રમઝટ બોલાવી હતી વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમૂહ લગ્ન લેવા પટેલ સમાજની પરંપરા શરૂ કરી આ પરંપરા વર્ષોથી જે ચાલી રહી છે આ વર્ષે મને જયેશભાઈ રાદડિયાએ એમના પુત્ર તરીકે લેવા પટેલના સમાજના આગેવાન તરીકે જે સમૂહ લગ્નનું આયોજન કરીને જે વ્યવસ્થા કરી છે હું માનું છું એક અદભુત વ્યવસ્થા છે સમાજમાં જરૂરિયાતમંદ પરિવારને એક નવી દિશાઓ અન્ય સમાજને પણ શીખવા મળે કે સમૂહલગ્નના કારણે કેટલાય રીત રિવાજમાંથી બચીને સામૂહિક રીતે જેને આર્થિક સ્થિતિ પરવડે નહીં એમને મદદરૂપ થવાય અને જે આર્થિક સક્ષમ છે એવા પરિવારો પણ આમાં જોડાઈને

છેલ્લા બે કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય શાહી વરઘોડો વાતે વરરાજાઓ આજે માંડવે આજે પરણવા માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના સાત સમૂહ લગ્ન સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ છું મારા જામકા તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડ મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવ સાય સમલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ કરી છે આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે માટે સમાજ લાગેવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું

લઈને બાર બે સુધી ચાલવાનો છે એમાં આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ એવા પૂજ્ય મોરી મોરારી દાસ હરિયાણી બાપુ સપ્તાહનું રસપાન કરાવવાના છે અને તારીખ દસ અગિયાર અને બારના રોજ અગિયારસો અગિયાર કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ છે આ સપ્તાહ અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કેન્દ્રના મિનિસ્ટરો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આખું ગુજરાતનું મિનિસ્ટ્રીના સૌ મિત્રો સૌ ભાજપના આગેવાનો અને કેન્દ્રના સૌ આગેનો આગેવાનો પણ પધારવાના છે આ કાર્યક્રમમાં લગભગ દરરોજ એકથી દોઢ લાખ સુધીની પબ્લિક ભેગી થવાની છે આ કથાના રસપાન માટે અને ત્યાં જમણવાર સાથેનો બંને ટાઈમનો આયોજન કરવામાં આવેલ છે યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને યજ્ઞ ખૂબ સારા મોટા સ્કેલમાં છે આપ સૌ સૌરાષ્ટ્રની જનતા ગુજરાતની જનતા આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈએ એવી મારી નમ્ર અપીલ છે આ કથા દરમિયાન દસે દસ દિવસ બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ જે બ્લડ ડોનરો છે એને આકર્ષક ગિફ્ટ પણ આપવાના આપવામાં આવવાની છે સૌ લોકો બ્લડ ડોનેટ કરીને વધુમાં વધુ ગુજરાતની જે બ્લડની ખાદ છે એની પૂરું કરવામાં આપણે પ્રયત્ન કરીશું અને મોટા મંદિર લીંબડીના મહંત લલિત દાસજી બાપુ અને એમના ગુરુજીની ખાસ અપીલ છે કે આપણા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના એક એક ખૂણે ગુજરાતના તમામ સિટી અને ગામડામાં પ્રચાર પ્રસાર થાય અને આ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં સૌ સહભાગી થાય એવી બાપુની અપીલ છે જામનગર મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ પચીસ નું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર ડીએન એન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને સુપરત કર્યું હતું જેમાં કુલ ખર્ચ એક કરોડ દર્શાવવામાં આવ્યો છે બજેટમાં મિલકત વેરો કે પાણી વેરામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી આ ફૂલ ગુલાબી બજેટમાં ખાસ કોઈ વેરા નાખવામાં આવ્યા નથી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ પંચાણું હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સને બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝડ અંદાજપત્ર અને સને બે હજાર ચોવીસ પચીસનું કરદરમાં વધારા વિનાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરતાં હું આનંદની લાગણી અનુભવું છું ચોવીસ પચીસના અંદાજપત્ર તૈયાર કરતાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે તો બે હજાર ત્રેવીસ ચોવીસનું જે રિવાઇઝડ અંદાજપત્ર છે એની પહેલાં વાત કરીએ તો આપણે ગયા વર્ષે જ્યારે અંદાજપત્ર પેશ કર્યું હતું ત્યારે નવસો પંચોતેર કરોડની આવક અંદાજેલ હતી એની સામે આપણને માર્ચ ત્રેવીસ સોરી માર્ચ ચોવીસ સુધીમાં આપણી આવક એક હજાર એકસો નેવ્યાસી પહોંચશે અને આપણે ખર્ચ કરવા ધારેલો હતો એક હજાર એંસી કરોડનો એની સામે ખર્ચ થઈ શકશે અગિયારસો છત્રીસ કરોડનો જેમ મેં કહ્યું એમ આ વખતે આપણે અંદાજ કરતાં થોડો વધારે ખર્ચ કરી શકીશું અને આ રીતે આપણી પુરાંત છે એ ત્રણસો ને પાંસઠ કરોડની આપણને ખેંચાશે જે આપણને આવતા વર્ષે ઓપનિંગ બેલેન્સ તરીકે મળશે અને એટલે ઉગડતીપુરાંત ત્રણસો પાંસઠ આપણી આવકનો અંદાજ છે એક કરોડ અને ખર્ચનો અંદાજ આપણે લઈએ છીએ એક હજાર બસોને તેંતાલીસ કરોડ ગુજરાત વિધાનસભાના અંદાજપત્રમાં રાજ્યના સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યાની જાહેરાત થતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી પહેલા તો હું રાજ્યના મુખ્યમંત્રી અમે મોરબીના પ્રજાવતી હું આભાર માનું આ કોર્પોરેશન થવાથી ઘણો બધો ફાયદો થશે મોરબી જે શહેર છે એ વર્ષો પહેલાં મોરબી પેરિસ કહેવાતું ત્યારે વસ્તી માત્ર અત્યારની જે પચીસ હતી અત્યારે જે વસ્તી એના આધારે આજુબાજુના ગામડા જે મોરબીને જ લાગુ પડે એ એક એક ગામ આ બાજુમાં જે મોરબી કોર્પોરેશનમાં આવશે અને બાજુમાં એના બાજુમાં એ મહડામાં આવશે એટલે આ આનાથી ફાયદો એ થાય છે કે આજુબાજુના ગામડામાં સરકારી ખરાબો ઘણો હોય એનો બેનિફિટ આપણે ડેવલપમેન્ટ માટે કોઈ બગીચા કરવા કોઈ ઓફિસો કરવું કોઈ રમતગમતના સાધન કરવા કોઈ હોલ કરવા એનો એનો બેનિફિટ પડશે અત્યારે જે મોરબીની હદ છે એમાં ખરા ખરાબો નથી આપણે જોઈ તો તમે તમને વિચાર જે નાના નાના બગીચા છે એમાંય પણ પાણીના ટાંકા કરવા પડે બગીચામાં પણ પાણી ટાકા આ કોર્પોરેશન થવાથી એક તો અધિકારી આવશે સેક્રેટરી લેવલના એન્જિનિયર લેવલના અને સારી રીતે ગ્રાન્ટું વધારે આવશે અને સમગ્ર મોરબીની આજુબાજુના જે મોટા મોટા ગામ છે એ કોર્પોરેશનમાં આવશે અને એક મારી વિનંતી એ કે કોઈ ચડાવે તો ચડતા નહીં બે હજારને તેર પછી જ્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈએ જે જિલ્લો જાહેર કર્યો ત્યારે પણ આપણને મવડા અને કોર્પોરેશન આપવાના હતા પણ ખોટા ખોટો આંદોલન કરી અને આપણને એ મિસગાઈડ કર્યા હતા આમાં કોઈ એવો વધારો નહીં આવે ટેક્સનો માત્ર પાંચ પંદર વીસ ટકા જ આવે અને બીજું કોર્પોરેશન હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટો આવે અધિકારી આવે અને સારામાં સારું ડેવલપમેન્ટ થાય બાયપાસ રસ્તા મળે ટ્રાફિકની સમસ્યા હલ થાય અને આ આ કોર્પોરેશન આવવાથી વિકાસના કામ ખૂબ સારી રીતે થશે અને જે અત્યારે બાંધકામ આડેધડ જેમ થાય છે એના ઉપર પણ દાન લાગી જશે અને મારી વિનંતી એ કે પહેલાં ત્યારે ચેક કરજો બાંધકામ લેતા પહેલાં હવે ગમે ત્યારે કોર્પોરેશન આવે ગમે એનું સીલ મારી દેશે કાલનો દાખલો આપણે જોઈએ કે માત્ર ચાર કિલો ગેસમાં આજુબાજુના છ મકાને ડેમેજ થઈ ગયું દિવાલે દિવાલે હતા એટલે આવું આ તો ચાર કિલો ગેસ હતો આપણે તો જાણીએ કાંઈ મોરબીમાં ઉદ્યોગમાં મોટા મોટા ટેન્ક છે એકાદો ટેન્કને નુકસાન થાય કેટલું નુકસાન થાય એટલે ઘણો બધો મોરબીને ફાયદો અને મોરબીની પ્રજા અત્યારે એટલી બધી લાગણી છે લગભગ આજે સવારથી અત્યાર સુધીમાં લગભગ બસો જણા તો મને મળવા આવ્યા ફોન આવ્યા અમારા આગેવાનો ખાલી મેસેજ થી તેમ જુઓ એટલે ખૂબ જ ફાયદો થશે સુરતના નવા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ ચાર્જ સંભાળ્યો હતો

બનાવવાની જાહેરાત કરતા વાપી ખુશીની લહેર વ્યાપી હતી વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તો તેનાથી અનેક વિસ્તારોને ફાયદો થશે વાપી તાલુકાના નવ ગામોનો પણ સમાવેશ વાપી મહાનગરપાલિકામાં થવાનો છે આ ખુશી માટે વાપી નગરપાલિકા ખાતે નગરસેવકોએ ઉપપ્રમુખની હાજરીમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તો કેવા લાભ મળશે તે અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી તો પહેલા તો આજે મહાનગરપાલિકા બનાવવા માટેની જે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે જાહેરાત કરી છે એનાથી વાપીના તમામ નગરજનો ખુશ છે કારણ કે આ અમને અમારી વર્ષો જૂની માંગ હતી અને પહેલાં તો એક અમે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈને અભિનંદન આપીએ કે આજે સતત ત્રીજીવાર એમણે બજેટ રજૂ કર્યું અને ત્રીજા બજેટમાં એમણે વાપીને ખાસ ધ્યાન રાખી અને વાપીને મહાનગરપાલિકા બનવાનું જે અમારું સપનું હતું એ સાકાર કર્યું તે બદલ એમનો આભાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબ અમને એમની ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનાથી વાપીનો વિકાસ સર્વાંગી વિકાસ થશે જે આજુબાજુના ગામડાઓ છે જે ગામડાઓમાં કદાચ કોઈ જગ્યાએ વિકાસ અધૂર હોય સ્વચ્છતા પાણી ગટર લાઇટ રસ્તાઓ સૌદર રસ્તા સ્વચ્છતા બધું એ જે સુવિધા જે માળખાકીય સુવિધા જે ગામડાઓમાં મળવા જોઈતી હતી એ કંઈક અંશે બાકી રહેતી હતી પણ આજે મહાનગરપાલિકા બનવાથી આજુબાજુના જેટલા પણ ગામડાઓનો વિકાસ અંદર સામેલ થશે એનો સર્વાંગી વિકાસ થશે અમે પહેલાં કીધું તેમ કે અમે સુરત જઈએ ત્યારે અમે કમ્પેર કરતા હતા કે અમારે વાપીને સુરત ક્યારે બનાવીએ બીજા ગામો સુરત ક્યારે બનશે પણ હવે ખરેખર સુરત પછી જો કોઈ જોવાપાત્ર અને રહેવાલાયક જો કોઈ સ્થળ બનશે તો વાપી મહાનગરપાલિકા બનશે અને એનો તમામ શ્રેય જો જાય તો ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ તો જશે અને ખરેખર અમે વાપીની જનતા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને અભિનંદન આપીએ કે એમના ટેન્યુરમાં અને એમના હાલ જ્યારે હોદ્દા પર છે ત્યારે આટલી મોટી સુવિધા વાપીને આપવા જઈ રહ્યા છે તો વાપીની જનતા વતી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ મુકુંદાબેન દિલીપભાઈ પટેલ આજે જે બજેટમાં આપણું નગરપાલિકા વાપી નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબલીફ કરવા માટે જે જાહેરાત થઈ એના માટે અમે ખૂબ જ વાપી નગર સેવકો કે વાપીની નગર જનો ખૂબ જ ખુશ છે અને એના માટે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ આપણા સંગઠનના સી આર પાટીલ સાહેબ અમને એમની ટીમનો પણ આભાર માનીએ છીએ અને આગળ જોઈએ તો બજેટમાં અમારું ખાલી નગર નગરપાલિકાથી મહાનગરપાલિકા થાય એ જ અમને ખુશી નથી મહિલા તરીકે મહિલા તરીકે મહિલા માટે પણ હું બોલીશ કે મહિલાઓને મહિલા સશક્તિકરણ પછી કન્યા કેળવણી માટે પછી શિક્ષણમાં જોઈએ તો પણ છોકરીઓ માટે પણ વધારે બજેટમાં જોગવાઈ કરી છે અને એ માટે અમે કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ બે હજારથી બે હજાર ત્રણ વાપી શહેરનો ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે એ વખતે સાત પાનાની સંગઠનની રીતે નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી હતી કે આજુબાજુના નવ ગામડાઓને સમાવીને વાપીને મહાનગરપાલિકા બનાવવા આવે તો એની માળખાકીય સુવિધામાં ઘણો વધારો થાય ને લોકોને સારી સુખાકારી મળી રહે પણ આજે બાવીસ ત્રેવીસ વર્ષ પછી માન્ય કનુભાઈ જ્યારે નાણામંત્રી મંત્રી બન્યા નાણાં ઉર્જાને પેટ્રોકેમિકલ ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને ત્યારે મેં સાહેબને વાત કરી કે સાહેબ અમારો આ પડતર પ્રશ્ન છે તો તાત્કાલિક મને કીધું કે તમે આની પ્રપોઝલ પાછી રિવાઇઝ કરીને મોકલી આપો અને કલ્પેશભાઈ સીઓ ઓ સતીષભાઈને અમે જઈને આ રજૂઆત પહેલાં જ એ બંનેને ચોથા જ દિવસે એમને રજૂઆત કરી હતી અને આજે એનું પરિણામ જ્યારે મહાનગરપાલિકા તરીકે જાહેરાત થઈ છે ત્યારે બહુ આનંદ થાય છે પાપીના નગરજનોને તેમજ આજુબાજુના ગામડાઓને માળખાકીય સુવિધા મળશે ગટર પાણી આ બધી સુવિધા મળવાથી રોડ રસ્તા લોકોની સુખાકારી વધશે અને તેમનું જીવન સ્થળ ઊંચું આવશે શેખ મોહમ્મદ ઈસમ तो बबलू भाई पूर्व नगर पालिका कॉरपोरेटर हाँ ये बहुत ही गौरवपूर्ण टाइम है ख़ासकर हम लोगों के सबके बहुत ही लोकप्रिय नेता माननीय कन्नू भाई देसाया तीसरा बजट पेश कर रहे हैं और वापी नगर पालिका तो बहुत काफ़ी दिनों से तो है ही है लेकिन अभी यहाँ पे बहुत परप्रांति और इधर उधर से पूरे देश से काफ़ी बस्ती यहाँ पे बढ़ चुकी है लोग कारोबार करने के लिए आ रहे हैं अभी ज़रूरत थी यहाँ महानगर पालिका की जो वापी के लिए आज बहुत ही खुशी का दिन है जो हमारे नारा मंत्री श्री कन्नू भाई देसाई ने आज वापी को नगर पालिका से महानगर पालिका में समावेश करने का ऐलान किया खास करिए हम मैं डूंगरा से आता हूँ वार्ड नंबर पाँच से तो ये मेरे लिए तो बहुत ही खुशी की बात है कि डूंगरा भी अभी वापी विकास तो कर ही रहा है लेकिन मुझे लगता है अभी डूंगरा भी और भी विकास करेगा આદરણીય કનુભાઈ આદરણીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આજે ત્રીજી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું એ વાપી અને પારડી વિધાનસભા એકસો એસીનું એટલે કે અમારા સર્વનું ગર્વ છે આજનું બજેટ આમ જોવા જઈએ તો વાપી માટે ખુશીની લહેર લઈને આવ્યું છે કારણ કે વાપીને મહાનગરપાલિકા તરીકે વિકસાવવા માટે એમણે આજે જબરદસ્ત જાહેરાત કરી અને વાપી ઘણા વખતથી આ વાપીની આ માંગ હતી અને વાપીની માંગને આજે શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે હસ્તગત કરી સાથે મહાનગરપાલિકા થવાથી વાપીમાં નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ આવી શકે નવું ટાઉન પ્લાન્ટ આવી શકે તેમજ વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના થઈ શકે આ સાથે સાથે વાપીના આઠ ગામોને પણ સમાવેશ કરવાની એમાં જાહેરાત જોગવાઈઓ કરેલી છે તેમની સાથે સાથે એમણે આરોગ્યલક્ષી જો વાત કરીએ આપણે તો આરોગ્યલક્ષી એમણે આપણને વીસ હજાર કરોડ રૂપિયાની ગુજરાત રાજ્યમાં જોગવાઈ કરી છે જે ખરેખર આયુષ્યમાન ભારત કાર્ડથી લઈને જે કોઈ પણ ગરીબોને જે કોઈ પણ હોસ્પિટલને લગતી સેવાઓ આપણા ગુજરાતમાં જે અપાઈ રહી છે એમાં કેન્દ્રના પાંચ લાખની સહાય અને ગુજરાતના પાંચ લાખની સહાય આવી સહાયોને વધુ કાર્યક્ષમ બનાવવા અર્થે સારામાં સારી સેવા ગુજરાત રાજ્યના તમામ વર્ગોને મળે એ અનુસંધાને એમણે વીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ એ ખરેખર સરાહનીય જોગવાઈ એમણે કરી છે જામનગરના કલેક્ટર બી એ વડોદરા ખાતે બદલી થયા બાદ સરકારે તેઓના સ્થાન પર જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ભાવિન પંડ્યાએ શુક્રવારે મીડિયા સાથેની પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ યોજનાઓના સુચારુ અમલને પ્રાથમિકતા આપવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં જે કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યા હશે તેના સુપરવિઝનને અગ્રમતા આપવામાં આવશે અને આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી આવી રહી હોય ચૂંટણી અને મતદાર યાદી સંબંધિત તમામ કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવશે જામનગર જિલ્લામાં મારા કામની અગ્રતામાં જોઈએ તો લોકોને બધી ભારત સરકારની જે સ્કીમો છે અલગ અલગ યોજનાઓ છે એનો સમયસર એનો લાભ મળે રાજ્ય સરકારની પણ અલગ અલગ યોજનાઓ છે એનો પણ લાભ મળે એ માટે એ અગ્રતા રહેશે તદુપરાંત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જામનગરમાં જે ભારત સરકારના ગુજરાત સરકારના એ પણ એને ઇમ્પ્લિમેન્ટેશન ઝડપથી થાય એ માટેના પણ સઘન પ્રયત્નો કરવામાં આવશે અને અફકોર્સ આપતી લોકસભા જે ચૂંટણી છે એ તો એ નજીકના ભવિષ્યમાં જે થવાની છે એની પણ કામગીરી પણ એ ટોચગ્રતામાં રહેશે માંગરોણા શેપા ગામે ગેર કાયદેસર ચાલતા ખનીજ માફિયાના વાહનો બેફામ ચાલતા હોય છે જેના લઈ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આવેદન પત્રમાં જણાવ્યા મુજબ શેપા ગામના ગેર કાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે ખનીજ ચોરીના બેફામ રીતે ટ્રેક્ટરો અને ડમ્પર ચલાવી લોકોના વારંવાર અકસ્માત સર્જાતા હોય છે આ બાબતે થોડા દિવસ પહેલા જ શેપા ગામના એક યુવાનને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા મૃત્યુ નિપજ્યું હતું આ સમસ્યાને લઈ તાત્કાલિક પગલા લેવામાં આવે તે

ને એ લોકો ત્યાંથી વયા ગયેલા છે ને એ લોકોની એક જ માગણી છે કે સ્થળ ઉપર આવીને અધિકારીના ખરેખર પાંચ વાગથી કોઈ વસ્તુ થતી નથી સર્વે કે આ તે કી બરાબર એ લોકો એની રીતે લાગવગ કરીને ગમે ત્યાં બરકીને પણ ત્યારે ઓફિસની અંદર બેસી સર્વે કરીને વયા જાય ને પછી આ જે લોકો ગરીબ લોકો રહે એને કોઈ ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી ને એ લોકો બેફામ ટ્રેક્ટર હાકે છે ને ટ્રેક્ટર હાકતા એના કોઈ ડ્રાઈવરને કહે તો એ કહી શકે કે તમને લાગે ત્યારે કીજો તો હવે આ ભાઈ મોહમ્મદભાઈ ઓફ થઈ ગયા છે તો હવે એનું ડિસિઝન કોણ દે એ ભાઈના કયો ને એ ભાઈ પાછી અધિકારીઓ પાસે લાગતા વગતા અધિકારીઓના આ વસ્તુ કરો અમે ગાંધીનગર આના ફેંક બધી કરી લીધું અમને કોઈ જવાબ જ દેતા નથી હું સેપા ગામ પંચાયતનો સભ્ય ગમે ગમેરિયા બરોબર અમારે છેલ્લા ઘણા આઠ આઠથી નવ મહિનાથી અમારા સેપા ગામના અંદર તળાવના અંદર ખનીજ ચોરી થાય છે બરાબર હવે ખનીજ ચોરીના અંદર અમે આની વાર આગળ આવેદનપત્ર આપ્યું હતું એના અંદર અમને કોઈપણ જાતનું અમને ન્યાય મળ્યો નથી કે એના અંદર કોઈ ખનીજ માફિયાઓ કોઈ પકડાતા નથી બરાબર તો આપણે મોટાભાગે વિનંતી છે કે જે ખનીજ ચોરી કરનાર અને જે સપોર્ટ દેનાર એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો અપતક ચેનલ નમસ્કાર